આ વખતમાં જોવા જઈએ તો માવઠાનો વાર હમણાં પડ્યો છે, પરંતુ હજુ ફેબ્રુઆરીમાં પણ વાદળવાયુ અથવા માવઠું થવાની શક્યતા રહે છે. તારીખ 22-26માં રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહે છે. ગરમી પણ વધવાની શક્યતા રહે છે. તારીખ 13-14 પછી ગરમી વધતી જાય અને 19-20 ફેબ્રુઆરીમાં ગરમીનું પ્રમાણ વધુ રહે. વાદળવાયુ આવે તો એમાં વધઘટ ગરમી થાય, પણ તારીખ 28 ફેબ્રુઆરી સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે માર્ચ માસ પણ વધારે ગરમ રહેશે અને માવઠાઓની જે માર છે એ માર્ચ માસમાં પણ વધારે થવાની શક્યતા રહે છે. અને આ માર્ચ માસ લગભગ વરસાદ પૂરા દેશ સહિત રાજ્યના ભાગો અને ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે અને માર્ચ માસ વધારે ગરમ રહેવાની શક્યતા રહે છે. મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે, જેમાં 20 માર્ચ પછી ગરમીનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. જ્યારે 26 એપ્રિલ પછી તો ગરમી કાળઝાળ ગરમી પડે, મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. અને ત્યાર પછી 8 જૂન આસપાસ દરિયામાં પવનોની અદલાબદલી થવાની શક્યતા રહે છે. એટલે આ વખતનું હવામાન જે છે એ લગભગ વાતાવરણમાં વધારે પડતા થશે, ગરમી પણ વધશે અને રેકર્ડ તોડ ગરમી પડવાની શક્યતા રહે છે. જી.